હાલેલુયા હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું, અહીંયા ઊભો રહેવાની તક આપી. સિમોન સાહેબનો આભાર, સિમોન સાહેબે આગળ બોલાવ્યો. મારી સાક્ષી એ છે કે હું એક હિન્દુ ફેમિલીમાંથી આવું છું. પાછલા દિવસોમાં એવું હતું કે મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયેલો. આથી 6 વર્ષ પહેલાંની વાત છે, મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયેલો. અને અમે લોકો પુષ્કળ હિન્દુ ફેમિલીમાંથી આવીએ એટલે અમે લોકોએ પુષ્કળ ભૂવાની પાછળ પૈસા બગાડ્યા, દવા ગોળીઓમાં પુષ્કળ પૈસા બગાડ્યા. અમે જે બધા અલગ અલગ જગ્યાએ કહે કે ભાઈ અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. તો મારા મમ્મી મારા પપ્પાને બધી આ વારે ઘડી અલગ 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 જગ્યાએ લઈ જાય, પણ એક બી જગ્યાએ મારા પપ્પાને સાજાપણું મળે નહીં. પૈસા અમારા પાણીની જેમ બગડે, વેડફાઈ જાય એવું. પણ એક બેન હતા, એમણે મારા મમ્મીને કીધું કે આ રીતે પ્રાર્થના કરે છે તો કે આપણે પ્રાર્થના કરાવડાવીએ તો કે સાજાપણું મળી જાય. અને મારા પપ્પાની કન્ડિશન તમે જુઓ તો ઊભું જ ના થવાય મારા પપ્પાનાથી. બે જણ પકડીને બેસાડે એમને, ત્યારે ઊભા થાય. પછી મારા મમ્મી જમાડે, ટોયલેટ બાથરૂમ બધું એ બેડમાં જ કરે. મારા પપ્પાથી ઊભું બી ના થવાય એવી હાલત. અને કંઈ જ એટલે કંઈ જ મારા પપ્પાને મારા પપ્પાથી કશું કામ ના થાય, કંઈ જ નહીં, બેડમાં, સંપૂર્ણ રીતે બેડમાં જ. અને પછી અમે મારા મમ્મી એવું મારા મમ્મી વિચારે કે આપણે હમણે કીધું તો કે આપણે એ ભાઈને કે બોલાવીએ પ્રાર્થના કરવા માટે તો કે આપણને સાજાપણું મળતું હોય તો કે આપણે જોઈ જઈએ. તો મારી બેને એવું કીધું કે ના, મારી મમ્મી કે એ લોકો અમને ના બોલાવાય કે તો કે આપણને કે ખ્રિસ્તી બનાવી દે કે એ મારી બેને એવું કીધું. પણ મારી મમ્મીને એમ કે ભાઈ આપણે બધી જગ્યાએ જતા આવ્યા તો કે ચલો ને અહીંયા બી જતા આવીએ તો કે આપણને જે સાજાપણું મળીએ. તો પછી અમે સિમોન સાહેબનો નંબર લીધો, મારી મમ્મીએ ફોન કર્યો સિમોન સાહેબને. અને સિમોન સાહેબ ઘરે આવ્યા, સિમોન સાહેબ આવેલા, વિજયભાઈ આવેલા અને ત્રીજા એક ભાઈ હતા અમરોશભાઈ, એ 3 જણા આવ્યા હતા. અને પછી આયા બેઠા, પછી પ્રાર્થના થઈ, ઈસુના નામમાં પ્રાર્થના થઈ, ઈસુનું નામ અમારા ઘરમાં આવ્યું અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. સિમોન સાહેબે પ્રાર્થના કરાવી, ઈસુનું નામ આવ્યું અને મારા પપ્પાને સાજાપણું મળ્યું. મારા પપ્પા ચાલતા થઈ ગયા. જે વ્યક્તિ સંપૂર્ણ બેડ ઉપર હતા અને ઈસુનું નામ આવ્યું અને એ ચાલતા થઈ ગયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે પ્રભુએ મારા પપ્પાના જીવનમાં કાર્ય કર્યું. તે પછી મારા મમ્મી અને મારા બેન બંને પ્રભુમાં આવ્યા, પ્રભુનું જીવન સોંપ્યું. મારા મમ્મી મારા બેને બાપ્તિસ્મા લીધું. પણ હું પ્રભુ મારા મમ્મી લોકો આવ્યા પણ હું પ્રભુને જાણતો નહોતો. હું પ્રભુ મારે જીવનમાં સાચી ઓળખાણ નથી પ્રભુની, કે પ્રભુ કોણ છે શું છે. હું મારી ધૂનમાં જ મસ્ત રહું. હું અત્યારે હાલ 17 વર્ષનો છું. એ મેં જે સમયની વાત કરીને હું 13 વર્ષનો હતો, 12-13 વર્ષનો હતો ત્યારની વાત કરું છું. હું 13 વર્ષનો હતો ને ત્યારથી હું ખરાબ સંગતે ચડી ગયેલો હતો. હું 13 વર્ષનો હતો ને ત્યારથી હું દારૂ પીતો હતો, સિગરેટ પીતો હતો, ગાંજો પીતો હતો. જે પ્રકાર બધા વ્યસન મેં કરેલા છે લાઈફમાં, મારી લાઈફમાં બધા વ્યસન મેં કરેલા. કોઈ એવું વ્યસન નથી કે જે મેં બાકી રાખ્યું. બધા વ્યસન મેં કરી લીધા લાઈફમાં. હું પુષ્કળ વ્યસનમાં હતો. કોઈ જાતની મારે એ જ નહીં અંદર. હું મારા ઘરે કેટલી બધી વાર હું પકડાઈ ગયો, દારૂ પીતા પકડાઈ ગયો, સિગરેટ પીતા પકડાઈ ગયો. હું જેટલી વાર ઘરની બહાર જઈને આવું ને એટલી વાર મારી મમ્મી મને એમ કે ભાઈ તું ઘરની બહાર જાય છે તારે તો સીધો જાય છે, અને આવશ તાર તો તારી આંખો લાલ હોય છે અને આમ તેમ. પણ હું મારા મમ્મીને એમ કહું કે કશું નહીં કર્યું. પણ હું ખરેખર બધો નશો કરીને જ આવતો ઘેર. અને એ રીતે મારી મમ્મી બહુ વાર માર બોલે. પણ હું એક દિવસ માર ખાઉં અને બીજા દિવસે અને એમ કહું કે મમ્મી હવે કાલથી હું નહીં પીવું, નહીં પીવું, નહીં પીવું. અને પછી બીજા દિવસે એક દિવસ આખો દિવસ ઘરની બહાર ના નીકળું. પછી ત્રીજા દિવસ તો પાછો હતો એવો ને એવો જ. પછી હું આ રીતે પુષ્કળ એટલે પુષ્કળ વ્યસનમાં, ખરાબ બધી ગંદી બાબતોમાં, ખરાબ બાબતોમાં ગાળો બોલવું, બધાની નિંદા કરવાની, એ બધું પુષ્કળ ખરાબ જ બાબતો મારા જીવનમાં. કોઈ સારી બાબત તમને જોવા જ ના મળે. મારી મમ્મી છેલ્લે કંટાળી ગયેલા કે ભાઈ તું શું કે તું. મારા મમ્મી એમ કહે કે મારા પેટે એને કહેતા પથ્થર પાક્યો જ નહોતો કે સારું. મારી મમ્મી મને એવું કહી દીધું હતું. મારી બહેનને બધા જોડે મારા ઘરમાં બહુ જ ઝઘડો થાય. મારી બહેનને તો હું એટલું બધું મારતો હતો ને. પછી મારા પપ્પા જોડે મારો ઝઘડો થાય, મારા મામા જોડે, બધા જોડે મારા બહુ ઝઘડા થાય ઘરમાં. પછી એક સમય એવો આવ્યો કે હું ઘરે બેસી રહ્યો હતો. હું 12મામાં ફેલ થઈ ગયો હતો, હું ઘરે બેસી રહ્યો. અને પછી મને મારી પર ફોન આવ્યો કે ભાઈ આ રીતે 1 ઓગસ્ટથી કે બાઇબલ કોલેજ ચાલુ થાય છે તો કે તું આવી જા બાઇબલ કોલેજમાં. તો મેં પહેલાં વિચાર્યું, મેં કીધું ના મારા બાઇબલ કોલેજમાં નહીં જાઉં. હું એ ટાઈમમાં પબજી રમતો હતો. તો મેં નક્કી કર્યું કે હું બાઇબલ કોલેજ નહીં જાઉં, હું નોકરી જઈશ અને નોકરી જઈને અને મારા આઈફોન લાવવાનો પબજી રમવા માટે. મેં એવું નક્કી કર્યું હતું. પણ હું હા ના કરું. સ્ટીવન સાહેબનો ફોન આવ્યો. સ્ટીવન સાહેબ મને કહે તું આવી જા બાઇબલ કોલેજમાં. સ્ટીવન સાહેબને મેં કીધું, મેં કહું સાહેબ જોઉં, મેં કીધું એવું, મેં કીધું આવું ના આવું આવું ના આવું. પણ મેં 31 તારીખે નક્કી કર્યું. મેં કીધું ના હું જઈશ બાઇબલ કોલેજમાં. પછી હું બાઇબલ કોલેજમાં ગયો. તો બી બાઇબલ કોલેજમાં જતા તો હું જતો રહ્યો, ત્યાં જતો રહ્યો. પણ મને એવું થયું ત્યાં જઈને બી કે ભાઈ હું કરીશ શું ત્યાં. હું બેઠો પછી મને એવું લાગ્યું, મેં કીધું સારું આ તો અહીંયા આપણે તો મેં કહું ના ચાલે. મેં કહું આ તો આખો દાડો મેં કહું પ્રાર્થના કરશે આ લોકો. અને મેં કીધું આ બાઇબલને વાંચવાનું ને આ બધું. મેં કહું મને ના ફાવે બધું. મેં કીધું આ લોકો કેમનું, મેં કીધું હું તો કેમનું કરીશ. મેં કહું 3.5 મહિના કાઢવાનું કહેશે. મેં કહું આ તો મેં કહું ના રહેવાય આપણાથી. તો મેં પહેલાં એવું નક્કી કર્યું. પણ હું ત્યાં ગયો. બીજા દિવસે બાઇબલ કોલેજ ઓપનિંગ થઈ.
અને પછી બાઇબલ કોનું વચન આપ્યું, વચન આવ્યું અને મારા જીવનમાં કામ થયું. વચન જે દેવના મુખમાંથી જે જીવિત શબ્દો નીકળ્યા એમણે મારા જીવનમાં બાંધકામ કર્યું અને મારું જીવન બદલાઈ ગયું સંપૂર્ણ રીતે. હું બધા એ વ્યસન મેં બધા છોડી દીધા, સંપૂર્ણ રીતે પ્રભુએ મારું જીવન બદલી નાખ્યું. કોઈ જાતની મારામાં એ હતી જ નહીં, કોઈ જાતની શક્યતા જ નથી કે ભાઈ આ માણસ બદલાય. બધા મને અત્યારે જોવો ને તો એમ કે ભાઈ તું કેટલો બદલાઈ ગયો, તું કેટલો બદલાઈ ગયો. પણ બધા મને પહેલાં જોવો ને તો બધા એમ કે આવતી આ અયડ મનો અયડ છોકરો આવ્યો છે. પહેલાં એવું હતું, પણ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુએ મારા જીવનમાં કામ કર્યું, મારું જીવન બદલાઈ ગયું. અને હું બી તમને કહું કે આજે તમે એક આશા અને અપેક્ષા સાથે આવો, જેમ પ્રભુએ મારું જીવન બદલ્યું એમ આજે પ્રભુ તમારું બી જીવન બદલી નાખશે. પ્રભુ દરેકને આજે આશીર્વાદિત કરવા જઈ રહ્યો છે. દરેકના પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ, ગમે તે તમે હતાશ હોય, નિરાશ હોય, ગમે તે, પ્રભુ આપણો બધી પરિસ્થિતિ કરતાં દેવ આપણો મહાન છે. ઈસુ નામમાં જ બધું આવી ગયું, પતી ગઈ વાર્તા. એના સ્વરમાં આપણને સાજાપણું મળી ગયું, બધી પરિસ્થિતિ બદલેલી જ છે. એમના લોહી વ્યવહારથી જ બધું થઈ ગયેલું છે. એટલે હું તમને કહું આજે નવી આશા અને અપેક્ષા સાથે આવો, પ્રભુ તમારા જીવનમાં કામ કરશે આજે. અને સગળો મહિમા દેવને જ મળે, ઈસુ બાપને જ મળે. આ કોઈ માણસનું કામ નહીં, આ પ્રભુનું જ કામ છે અને પ્રભુ દરેકના જીવનમાં કાર્ય કરશે આજે. આમેન.